डियर स्टूडेंट्स, आज आपणे जे વાત કરી રહ્યા છે તે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. આની પહેલા આપણે બીજી એક ચોઇસની વાત કરી હતી, તે ગુણ રાધન. પણ અહીંયા આગળ ચોઇસ તો ખરી, પણ એની આગળ વાત તો ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ નો મતલબ શું છે? પહેલા આપણે એ પણ જાણવું જોઈએ. તો ઓલ્ટરનેટિવ એટલે એકના બદલામાં બીજી. એકના બદલામાં જયારે બીજી ચોઇસની વાત આવે ત્યારે એના માટે સ્પેસિફિક, આ તમારે યાદ રાખવું, કન્ફ્યુઝન પેદા ના થાય. કારણ કે જયારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે છોકરાઓ એમ પ્રશ્ન કરતા હોય છે કે ગુડ રાધર વાપરવું કે ઓલ્ટરનેટિવ ચોઇસમાં, અરે આઈધર ઓર કે નાઈધર ઓર વાપરવું. તમારે યાદ રાખવું, જયારે જયારે પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કૌંસમાં ઓલ્ટરનેટિવ શબ્દ વાપર્યો હોય ત્યારે તમારે આ બે શબ્દ દ્વારા એ વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. કયા બે શબ્દ? તો તમે નવમા ધોરણની અંદર કે દસમામાં આ બે શબ્દો ભણી ચુક્યા છો એઝ એ કન્જક્શન તરીકે. ઓકે, તો આઈધર આઈધર ની પછી વચ્ચે મેં ડેસ માર્યું છે, પછી ઓર લખ્યું છે. એવી રીતે નાઈધર પછી ડેસ પછી ઓર. હવે ડેસ કેમ? તો ડેસ ની અંદર તમારે કોઈ પણ એક ચોઇસ ફિટ થશે અને ત્યાર પછી ઓર પછી તમારી બીજી એક ચોઇસ આવતી હોય છે. ત્યારે અહીં પણ એ છે, નાઈધર ઓર અને આઈધર ઓર વાક્ય રચના સેમ જ છે. ઓકે, આઈધર ઓર શું બતાવે છે? તો આઈધર ઓર જયારે તમે યુઝ કરો છો તો આઈધર ઓર એટલે બે માંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી બતાવે છે. જયારે નાઈધર ઓર જે છે એ નેગેટિવિટી બતાવે છે, એટલે કે બે માંથી એક પણ વસ્તુની પસંદગી નહીં તે વસ્તુનો ઉલ્લેખ કરે છે. વાક્ય રચનાની વાત કરીએ તો વાક્ય રચનામાં તમે આગળનું જે સેન્ટેન્સ છે એમાં કોઈ પણ કર્તા લઈ શકો છો, નામ અથવા એવી યુદ્ધે એ શેર કોઈ પણ. ત્યાર પછી જો કૃપીનું રૂપ તમે યુઝ કરતા તે મૂકી શકો છો, અધરવાઇઝ તમે કોઈ ઓક્સિનરીઝ પણ વાપરી શકો છો. અને ક્રિયાપદની જો તમારે ચોઇસ મૂકવી હોય તો એની પહેલા તમારે આઈડિયા મૂકવાનું, નામ મૂકવું હોય પછી નાઉનથી કોઈ ચોઇસ બતાવી છે ચોઇસ, તો ક્રિયાપદ મૂક્યા પછી તમારે આઈડિયા વાપરવાનું. ઓકે, તો કરતા કૃપીનું રૂપ, ક્રિયાપદ આઈડર, ત્યાર પછી જે પસંદગી પહેલા નંબરની છે એ મૂકવાની, પછી ફોર મૂકવાનું અને ત્યાર પછી પસંદગી બે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે મયુર વિલ લર્ન. થોડું ગુજરાતી પણ આપણે સમજ સમજવું પડશે તો જ ટોપિકમાં સમજ પડશે. ઓકે, મયુર વિલ લર્ન ટુડે આઈધર ઇંગ્લિશ ઓર ગુજરાતી. તો આનું આપણે જો અનુવાદ કરીએ ગુજરાતીમાં વાક્યનો તરત ખબર પડશે કે મયુર આજે શીખશે શું, ભણશે શું ભણશે. તો કા તો આનો મતલબ શું છે આઈધરનો? કા તો આપણે આપણી ભાષામાં આ રીતે કહીએ, ઓકે, કા તો અંગ્રેજી, કા તો અથવા ગુજરાતી. ઓકે, એવી જ રીતે અહીંયા આપણે બીજા વાક્યને લખ્યા છે પણ પાછળના આન્સર લખ્યા નથી. કારણ કે આન્સર તમે તમારી રીતે અલગ પણ મૂકી શકો છો, જરૂરી નથી કે હું જે આન્સર કહું છું એ જ આન્સર અહીંયા આગળ આવે. જેમ કે માય ફાધર ગિવ્સ મી, મારા ફાધર મને આપે છે, તો આપણે એને બર્થડેની ગિફ્ટમાં પણ લઈ શકીએ. અથવા તો દરરોજ તમારા માટે કંઈક વસ્તુ લાવતા હોય એને લઈને પણ લખી શકીએ. જેમ કે હું એને એવું લખું કે માય ફાધર ગિવ્સ મી અ ન્યૂ મોબાઈલ ઓર ન્યૂ ટી શર્ટ, પાછળ હું ઉમેરું ઓન માય બર્થડે. તો આ એક વાક્ય મેં મારી રીતે મૂક્યું, તમે તમારી રીતે પાછળનું વાક્ય ચેન્જ કરીને મૂકી શકો છો. તો એ પ્રયત્ન તમારે કરવાનો છે કે તમે બે ચોઇસ કઈ મૂકો છો. જેમ કે તમે એવું મૂકો પણ માય ફાધર ગિવ્સ મી ચોકલેટ્સ, આઈધર ચોકલેટ્સ ઓર ટ્રોફી, કઈ પણ તમે ત્યાં આગળ મૂકી શકો. ચોઇસ એ તમારા પર ડિપેન્ડ કરે છે, તમારે એને સેટ આઈધર ઓર અથવા નાઈધર નથી કરે. આ વાક્યને જો મારે નાઈધર નથી બનાવવું છે તો અહીંયા આગળ મારે નાઈધર મૂકી દેવાનું. આઈધરની જગ્યાએ તમારે નાઈધર વાપરવાનું છે, ઓરની જગ્યાએ નોર વાપરવાનું છે. તો ઓટોમેટિક એ વાક્ય તમારે નાઈધર નોરમાં પણ બનશે. એના પછીનું વાક્ય છે કે વી વિલ ગો ટુ. આના પછી વાક્ય છોડી દેવામાં આવ્યું છે, તમને કહેવામાં આવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ઓલ્ટરનેટિવ ચોઇસ. ત્યારે તમારે યાદ રાખવાનું કે મારે કાં તો આઈધરથી બનાવવાનું છે કાં તો નાઈધરમાંથી બનાવવાનું છે. તમે એટલે લખી શકો વી વિલ ગો, જવાની વાત છે. જવાની વાત છે, માઇન્ડમાં એ વસ્તુ સ્પાર્ક થવી જોઈએ કે જવામાં કોઈ બે સ્થળની પસંદગી આવે. તો તમે એને લખી શકો છો કે વી વિલ ગો ટુ આઈધર બરોડા ઓર અમદાવાદ, આણંદ
કોઈ પણ આની જગ્યાએ તમે બીજું પણ લખી શકો છો, સિનેમા લખી શકો છો, હોટેલ લખી શકો છો, ઇટ ઇઝ અપ ટુ યુ. એ આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે શું વસ્તુનો ઉપયોગ કરીએ ચોઇસ માટે. બીજું વાક્ય ચોથું લીધું છે સંકેત રીડ્સ. સંકેત વાંચે છે તો વાંચવામાં તમે કોઈ પણ પુસ્તકનું નામ લખી શકો અથવા તો કોઈ સબ્જેક્ટ સ્પેશિયલી લખી શકો છો. એ પણ તમારે જાતે મૂકવાનું છે. હું આન્સર લખતો નથી, એ આન્સર તમારે એચડબલ્યુમાં લખવાના છે. જસ્ટ ખાલી તમને હું સમજાવું છું. પાંચમું વાક્ય છે માય ટીચર વિલ શો મી. મારા ટીચર મને બતાવશે આઈધર સપ્લિમેન્ટરી ઓર ડાયરેક્ટ રિઝલ્ટ. કાં તો પછી ડાયરેક્ટ રિઝલ્ટ બતાવશે કાં તો સપ્લિમેન્ટરી બતાવશે. એ આપણે આપણી રીતે અહીંયા શેર કરો છે. તમે હોમવર્ક લખી શકો છો અથવા તો નોટબુક્સ કે બુક્સ પણ લખી શકો છો. આ વાત નથી, આગળથી વાક્ય લખીને અને પાછળથી કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાની. બીજા બે એક્ઝામ્પલ એવા આપે છે એના આગળ કે જે વાક્ય પાછળથી મેં કમ્પ્લીટ કરેલા છે વિથ આઈધર ઓર ઓર નાઈધર નોટથી, તમારે આગળનું વાક્યને સેટ કરવા છે. કેમ કે પરીક્ષામાં કોઈ પણ એક બાજુથી કમ્પ્લીટ કરવાનું નથી પૂછાતું, ગમે તે બાજુ તમને કમ્પ્લીટ કરવાનું હોય છે. તો અહીં મેં આગળથી કમ્પ્લીટ કરવામાં પૂછ્યું છે, પાછળ મેં લખ્યું કે આઈધર પાણીપુરી ઓર સમોસ. તો હવે આગળનું વાક્ય કેવી રીતે સેટ કરવાનું, તો એમાં તમારે વાક્યરચના પ્રમાણે વાક્યરચના ફોલો કરવાનું છે. તો કોઈ પણ તમે આગળ લખી શકો છો કે આઈ મી યુ ધે હી શી ઇટ કે કોઈ નામ. ત્યાર પછી અહીંયા આગળ ખાવાની વસ્તુનું નામ છે તો ક્રિયાપદ અને એ જે વાક્ય છે ખાવા વાળું જ આપણે મૂકવાનું છે. તો આઈ વિલ ઈટ અથવા તો અહીં કેન પણ ઓક્સિલરી વાપરી શકો, કેન પણ લખી શકો આઈ કેન ઈટ. તો પાછળનું વાક્ય ઓટોમેટિક સેટ થઈ જશે કે આઈ કેન અથવા આઈ વિલ ઈટ આઈધર પાણીપુરી. સાતમું વાક્ય છે કે ખાલી જગ્યા નાઈધર મોબાઈલ નોર લેપટોપ ઓન માય બર્થડે. નકાર માટે નાઈધરનો ઉપયોગ કરશે, આગળથી સેટ કરવાનું છે. તો અહીંયા આગળ પણ તમારે જે તે તમને અનુકૂળ આવે કરતા મૂકી અને વસ્તુ મોબાઈલ અને લેપટોપની વાત છે તો મોબાઈલ અને લેપટોપ કાં તો લેવાની વાત છે કાં તો આપવાની વાત છે, આ બે. તો લેવા અને આપવા માટેનું ક્રિયાપદ તમને માઇન્ડમાં સેટ થવું જોઈએ. તો આપણે એ લખી શકીએ કે શી વિલ ટેક. ટેક ના વાપરવું એટલે ગીવ વાપરવું, એટલે ક્રિયાપદ તો પણ ચાલે. તો શી વિલ ટેક અથવા ગીવ નાઈધર મોબાઈલ નોર લેપટોપ ઓન માય બર્થડે. તો મિત્રો આ હતી આપણી ગ્રામર પોઈન્ટ એક્સપ્રેસિંગ અને શોઈંગ ઓલ્ટરનેટ ચોઇસ ની વાત. બરોબર, તમારે આ હોમવર્ક ઘરેથી કરી લેવાનું છે અને હું આશા રાખું કે આ વિડીયોમાં સમજ તમને પડી છે. થેન્ક યુ.